फर्स्ट एड मास अध्याय चैप्टर 5 तथा आहुति वितरण ની વિષમતા અને આગળના વિડિયોમાં મેં તમને થિયરી સમજાવી દીધી હતી હવે થી આપણે દાખલા ગણીશું તો આજે સબ્જેક્ટ 5.1 નો પહેલો દાખલો આપણે જોઈશું તો એમાં રકમમાં બેચ કે નીચે આપેલા આહુતિ વિતરણમાં 59 ગ્રાહકો દ્વારા 500 મિલી પેચ્યુરાઇઝ બ્રોન્ડ દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે બરાબર એ કોથળીઓની માંગ એટલે એકમ અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે બરાબર તો એને પહેલા આપણે શું કરીશું એને ઉભા કોલમમાં લખીશું અને આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનો છે વિષમતાંક એટલે જે શોધવાનો છે બરાબર તો પહેલા નંબર આપણે શું કરીશું તો કે રકમ લખીશું બરાબર તો રકમ આપણે ઉભી કોલમમાં લખી લેવાનું તો પહેલા નંબર આ જે કોઠીઓની સંખ્યા આપેલી છે એ ઉભા કોલમમાં લખીશું તો 1 2 3 5 6 7 ને 8 બરાબર પછી ગ્રાહકોની સંખ્યા એને એટલે કે આઉટપુટ બરાબર ગ્રાહકોની સંખ્યા આપેલી છે કેટલી આપેલી છે એટલે કે 2 7 10 15 12 7 4 અને 2 અહીંયા આઉટપુટનો સરવાળો કરી દેવાનો એટલે આપણને એ મળે બરાબર ચાલો સરવાળો આઉટપુટનો એફ નો એટલે કે આઉટપુટનો સરવાળો કરો કેટલો આવે છે આઉટપુટનો સરવાળો તો કેટલો આવશે 59 કેટલો આવશે 59 પછી તમારે ડી શોધવાનો ડી બરાબર એક્સ માઇનસ એ અહીંયા એ બરાબર તમારે કોઈ પણ કિંમત ધારી દેવાની આપણે અહીંયા કેટલા ધારીશું તો કે 4 મીટરમાં આવે છે 4 એટલે અહીંયા એ બરાબર શું ધારીશું 4 ધારીશું કેટલા ધારીશું 4 મેં અહીંયા આ એ બરાબર ધારે બરાબર x માઈનસ a અહીંયા આઉટપુટમાંથી એ બાદ નથી કરવાનું પણ સારામાંથી x ની રકમમાંથી એ બાદ કરવાનું છે x ની રકમમાંથી એની સંખ્યા કાઢવાની બરાબર તો 4 બાદ કરવાનું આવે 1 માંથી હું 4 બાદ કરું તો કેટલા આવશે મને માઈનસ 3 2 માંથી 4 બાદ કરું તો માઈનસ 2 3 માંથી 4 બાદ કરું તો માઈનસ 1 4 માંથી 4 બાદ કરું તો 0 5 માંથી 4 બાદ કરું તો 1 6 માંથી 4 બાદ કરું તો 2 7 માંથી 4 બાદ કરું તો 3 8 માંથી 4 બાદ કરું તો 4 બરાબર પ્લસ માઈનસ કરો બાકી તો કેટલો આવશે હવે એને જ આપણે કરવાની જરૂર નથી પણ તો આપણે શું કરીશું હવે f ની શોધ શું કરવાનો હવે એનો ગુણાકાર આપણે શું કરીશું f b આ અને આનો ગુણાકાર 3 2 6 કેવા માઈનસ 7 2 14 10 એકમ 10 0 गुणिया 15 0 12 एका 12 7 2 14 17 ताली 12 2 2 8 करो सरवाळो बाकी करो કેટલો આવે છે સરવાળો બાકી એટલે કરીએ તો સિગ્મા f b બરાબર પ્લસ ની રકમ પર સરવાળો કરો અને માઈનસ ની રકમ નો અને માઈનસ ની રકમ પર પ્લસ ની રકમ માંથી બાદ કરી દો એટલે કેટલા આવશે છેલ્લે કેટલા છે 16 આવશે કેટલા છે 16 આવશે હવે શું કરવાનું તો કે f ની સ્ક્વેર અહીંયા f b નો સ્ક્વેર એટલે શું કરવાનું f b ગુણ્યા b બરાબર f ની સ્ક્વેર એટલે શું કરવાનું f b ગુણ્યા b આ બે નો ગુણાકાર કરવાનો છે અહીંયા f ની સ્ક્વેર એટલે આનો વર્ગ કરી દેવાનો નથી શું કરવાનું છે પણ b અને f b નો ગુણાકાર કરવાનો છે 6 તારી 18 10 एका 10 0 गुणिया 0 0 12 एका 12 14 28 12 तारी 36 ने 8 6 32 હવે સરવાળો કરી દેવાનો સિગ્મા એફ ડી સ્ક્વેર નો બરાબર કરો જો સરવાળો એફ ડી સ્ક્વેર નો 18 વત્તા 28 વત્તા 10 વત્તા 12 વત્તા 28 વત્તા 36 વત્તા 32 બરાબર સરવાળો કરો કેટલો આવશે 164 કેટલો આવશે 164 હવે પહેલા શું કરીશું આપણે મધ્યક શોધવાનું શું શોધવાનું મધ્યક બરાબર તો મધ્યક શોધવા માટે સૂત્ર શું આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા f b અપોન n બરાબર અહીંયા સૂત્ર કેમ આવ્યું અહીંયા c આવ્યો કેમ નથી આવ્યો તો અહીંયા શું છે અવર્ગીકૃત માહિતી આપેલ છે વર્ગો આપેલા નથી બરાબર તો જ્યારે એ પ્રમાણે હું
આવતો નથી તો સૂત્રમાં કિંમત મૂકી દેવાની આપણે એક કેટલા ધરેલા છે અહીંયા ચાર તો ચાર વત્તા સિગ્મા એફ પી આપણે કેટલા આવ્યા તો 16 એન કેટલા આવ્યા હતા આપણા એન આવ્યા હતા 59 તો અહીંયા 59 લખવાના કરો ચલો ચાર વત્તા 16 ભાગ્યા 59 કરો અને એનો ઉમેરો કેટલામાં ચારમાં કરો એટલે કેટલા આવશે 4.27 થશે કેટલા આવશે 4.27 આ શું મળ્યું આપણને મધ્યક મળ્યું એટલે કે x બાર મળ્યો હવે શું શોધવાનો બહુલક હવે અહીંયા બહુલક એટલે કે m બહુલક એટલે કે m m બહુલક કેટલો છે અહીંયા જો સૌથી આવૃત્તિ મોટી કઈ છે તો 15 એ શું આવશે m એ એક કરતા વધારે વખત 15 આવેલા છે ના નથી આવેલા એક જ વાર આવેલા છે એટલે બહુલક ને આપણે 15 મળી ગઈ છે બરાબર અહીંયા 15 હવે એની સામેનો x આપણે જોવાનું છે બરાબર તો હવે 15 આવૃત્તિ ધરાવતો અવલોકન 15 આવૃત્તિ ધરાવતો અવલોકન કયું છે તો 4 બરાબર તો m બરાબર કેટલા આવશે 4 આવશે કેટલા આવશે 4 15 આવૃત્તિ ધરાવતો અવલોકન 4 છે બરાબર એટલે આવો m એટલે કે બહુલક કેટલા આવશે 4 આવશે હવે આપણે શું શોધીશું પ્રમાણિત વિચલન શોધીશું તો પ્રમાણિત વિચલન બરાબર સ્ક્વેર રૂટમાં સિગ્મા f ની સ્ક્વેર અપોન n માઇનસ કૌંસમાં સિગ્મા t અપોન n આખાનો વર્ગ અહીંયા ગુણ્યા c આવશે ને કેમ તો કે વર્ગ આપેલા નથી એટલા માટે બરાબર તો પહેલા પહેલા અહીંયા સિગ્મા f ની નો સ્ક્વેર એની કિંમત કેટલી આવે સિગ્મા f ની સ્ક્વેર ની 164 ભાગ્યા n ની કિંમત કેટલી છે 59 તો અહીંયા આપણે 59 લખી છે ઓછા કૌંસમાં સિગ્મા f ની કેટલા છે 16 તો 16 ભાગ્યા 59 n બરાબર અને n નો વર્ગ બરાબર ભાગાકાર કરો વર્ગ કરો અને જવાબ આપો કેટલા આવે છે જવાબ તો આવશે 1.65 કેટલા આવશે 1.65 આવશે હવે અહીંયા તમને શું શોધવાનું કીધું છે આપણે શું શોધ્યું મધ્યક શોધ્યો બહુલક શોધ્યો ને s એટલે કે પ્રમાણિત વિચલન શોધ્યું હવે શું શોધવાનું વિષમતા એટલે કે જે અને કોની રીતે કાર્ય સંબંધી રીતે એટલે વિષમતા પ્રમાણિત વિચલન બરાબર મધ્યક કેટલો આવ્યો હતો તો કે 4.27 બહુલક કેટલો હતો 4 ને પ્રમાણિત વિચલન કેટલો આવ્યો 1.65 કરો 4.27 ઓછા 4 એટલે 0.27 0.27 ભાગ્યા 1.65 એટલે કેટલા હશે તો 0.16 આવશે કેટલા આવશે 0.16 બરાબર તો આપણે શું કર્યું પહેલા પહેલા જે રકમ આપેલી હતી તે રકમને ઉભી કરો તો લખી દીધી બરાબર હવે પછી બી પહેલા પહેલા આવૃત્તિનો સરવાળો
विषम दान शोधो अने तेनो अर्थघटन करो। अहीं जुओ रकम आपेली छे 12.0 12.5 13.0 13.5 बराबर। ए शुं आपेलुं छे मध्य किंमत आपी दीधेली छे बराबर। वर्ग ने शुं आपी दीधेल छे मध्य किंमत એટલે કે x આપી દીધેલી છે અને આવૃત્તિ પણ આપી દીધેલી છે। હવે આના આધારે તમારે c શોધવો પડે કેમ તો કે આ શું આપેલ છે મધ્ય કિંમત તમને ખબર પડે છે 0.5 નો દરેક કિંમતમાં વધારો દેખાય છે એટલે આ શું છે મધ્ય કિંમત બરાબર એટલે c બરાબર 0.5 આવશે બરાબર। તો આના આધારે આપણે દાખલો ગણીએ તો અહીંયા x બરાબર શું આપેલ છે 12.0
बताइए।